તો રાજકોટમાં તહેવાર ટાણી જ ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. કપાસ યા તેલમાં રૂપિયા 70નો વધારો થયો છે, ત્યારે પામ તેલમાં રૂપિયા 30નો વધારો નોંધાયો છે. પામ તેલનો ભાવ ડબ્બે 1840ની આસપાસ પહોંચી ગયો છે. જે રીતે ભાવમાં વધારો થયો છે, ગૃહિણીઓના બજેટ પર પણ તેની સૌથી મોટી અસર થઈ છે. ત્યારે કપાસ યા તેલમાં રૂપિયા 70નો વધારો નોંધાયો છે, ત્યારે પામ તેલમાં રૂપિયા 30નો ભાવ વધારો નોંધાયો છે. સંગ્રહખોરીના કારણે થઈને કપાસિયા અને પામ તેલમાં વધારો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે સંગ્રહખોરીથી કૃત્રિમ અછત પણ સર્જાઈ છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે. મયુર, જણાવશો આ રીતે જે રીતે ભાવમાં વધારો થયો છે તેલના, ખાદ્ય તેલમાં ભાવના વધારાના કારણે થઈને ગૃહિણીઓના બજેટ પર પણ તેની અસર પડી છે, શું વિગત? બિલકુલ, કપાસિયાના તેલમાં રૂપિયા 70નો વધારો થયો છે, જ્યારે પામ તેલમાં રૂપિયા 30નો વધારો થયો છે. સંગ્રહખોરીના કારણે કપાસિયા અને પામ તેલમાં વધારો જે છે તે નોંધાયો છે. સંગ્રહખોરી જે કૃત્રિમ અછત સમજાય છે. ખાદ્ય તેલની અંદર ઊંચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની આવક જે થઈ રહી છે તેમાં પણ પ્રભાવિત થઈ રહી છે. ભાવ વધતા કપાસિયા તેલનો ભાવ જે છે તે ડબ્બે 2050 રૂપિયા આસપાસ પહોંચ્યો છે, જ્યારે પામ તેલનો ભાવ ડબ્બે 1840 રૂપિયા આસપાસ પહોંચ્યો છે. નોરતા પહેલા સંગ્રહખોરી વધતા ભાવ વધુ ઊંચો જયો છે તેવી સંભાવના છે. બજારમાં કપાસી અને પામ તેલની સંગ્રહખોરીના કારણે અછત દેખાઈ રહી છે, તેમના કારણે ભાવમાં વધારો થયો છે અને સાથે સાથે ગૃહિણીના બજેટ પર પણ અસર પડી રહી છે. જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ.